કચ્છમાં ટીડીએસ વડા પાણીમાં ઉત્પન્ન થતું પામા રોજ ઘાસ ખેડૂતો માટે વ્યવસાયનું સાધન બન્યું છે। કચ્છમાં સામાન્ય વરસાદ ઓછો પડે છે તો બીજી તરફ જે પાણી અને એના તળ નીચા ગયેલ છે અને ટીડીએસનું પ્રમાણ પણ વધી રહ્યું છે ત્યારે આવા વધારે ટીડીએસ વાળા પાણીમાં પણ આ પામારોઝ નામનું જે ઘાસ થાય છે જેના કારણે ખેડૂતોને એનો ચોક્કસથી ફાયદો થાય છે। વધારે ટીડીએસ વાળા પાણીમાં પણ અહીંના ખેડૂતો ખેતી કરી અને સારું એવું વળતર મેળવી રહ્યા છે। કચ્છમાં ટીડીએસ વાળા પાણીમાં પણ ઉત્પન્ન થતું પામારોઝા ઘાસ ખેડૂતો માટે એક વ્યવસાયનું સાધન બનેલું છે જે લોકોની રોજગારી માટે વિશાળ તકો ઊભી કરે છે। અબડાસાના રવા ગામે પામરોઝા 55 એકરમાં વાવેલું છે। એ ખર્ચ પહેલા બીજા વર્ષે 30,000 થી 35,000 થાય છે જેમાં જમીન લેવલ બેક્ટેરિયા એક્ટિવ કરવા ખાતર તેમજ પાણીની લાઇન બિયારણ વાવેતર વગેરે ખર્ચ થાય છે સાથે ઘાસમાંથી તેલ કાઢવા માટે યુનિટ પ્લાન્ટનું ખર્ચ 15 થી 17 લાખ રૂપિયા થાય છે જેમાં એસએસની ટેન્ક બોઇલર કન્ડિશનર ચેન કંપનીના ઓટોમેટિક વગેરેનો સમાવેશ થાય છે પાણીનું ટીડીએસ 3,000 સુધી પણ ચાલે। અહીંની વાડીમાં બોરનું ટીડીએસ 650 છે જેના લીધે અહીંની તેલની ગુણવત્તા ખૂબ જ સારી હોય છે જે તેલનો વપરાશ સૌંદર્ય પ્રસાધનો દાખલ કરી ક્રીમ તેલ સાબુ શેમ્પુ અગરબત્તી અત્તર પરફ્યુમ પર અહીંની તેલની ગુણવત્તા ખૂબ જ સારી થાય છે જે તેલનો વપરાશ સૌંદર્ય પ્રસાધનો દાખલા તરીકે ક્રીમ તેલ સાબુ શેમ્પુ અગરબત્તી અત્તર પરફ્યુમ વગેરેમાં વપરાય છે। તેલમાંથી અમુક તત્વો એવા પણ છે જેનો વપરાશ દવા માટે પણ થાય છે। વિદેશમાં તેલ મસાજ થેરેપીમાં પણ વપરાય છે। અહીં ઘાસમાં તેલનો ભાગ અને સુગંધ હોવાની કોઈ પણ જાનવરને ખાતું નથી જેના લીધે ફેન્સિંગનું ખર્ચ પણ બચે છે અને તેલ કાઢી લીધા પછી પાંજરાપોળમાં ઘાસ 1 થી 1.5 રૂપિયે કિલો વેચાય છે તથા ડ્રેગન ફ્રૂટમાં મલ્ચિંગ માટે પણ ઘાસનો વપરાશ થાય છે। આ સિવાય હજુ એક ખાસિયત છે કે આ ઘાસ એક વખત વાવેતર કર્યા પછી 5 વર્ષ સુધી ઉત્પાદન થાય છે જેમાં દર વર્ષે 4 કટિંગ આવે છે। 90 થી 100 દિવસમાં પહેલી કટિંગ આવે છે ત્યારથી પછી 90 દિવસમાં ઘાસ તૈયાર થઈ જાય છે। હાલ 2020માં તેલની કિંમત ₹1,500 થી 1,800 કિલોના ભાવ થાય છે જે દિવાળી સુધી 2,000 થી 2,500 રૂપિયા સુધીની થવાની શક્યતા છે। આ પ્રોડક્ટમાં અમે ફક્ત દેશી છાણિયું ખાતરનો વપરાશ કરીએ છીએ। આ ઘાસમાં કોઈ પણ જાતની કૃમિ કીટક આવતા નથી જેના લીધે દવાનો કોઈ પણ જાતનો ખર્ચ થતો નથી। બોઇલર માટે લાકડા તથા ઘાસ પણ બળતણ માટે કામ આવે છે જેની રાખ ભૂસ્સો પણ ખાતરમાં વપરાઈ જાય છે। આ પાકમાં કોઈ પણ વસ્તુ વેસ્ટ નથી જતી। તેલ કાઢી લીધા પછી જે પાણી પણ રહે તે સાબુ બનાવવામાં ઉપયોગ થઈ જાય છે વગેરે ખેતી કરતા હોય છે જેમાં ઘણી વખત વરસાદ ઓછો અથવા વધારેના કારણે એમને ઘણું નુકસાન થતું હોય છે તો થોડુંક અમે ઓઇલના આમાં થોડુંક રિસર્ચ કર્યું તો એમાં અમને પરફ્યુમરી ઓઇલ જે એસેન્શિયલ ઓઇલની ખેતીમાં અમને સારા એવા વિકલ્પ મળ્યા તો એનું થોડુંક અમે રિસર્ચ કર્યું તો એમાં અમને આ પામારોઝાનું જે ક્રોપ છે એ અમને બહુ સરસ લાગ્યું કેમ કે અહીંયાનું જે કચ્છનું વાતાવરણ છે એ પામારોઝા માટે બહુ અનુકૂળ છે એટલા માટે અમે આ પામારોઝાનું સિલેક્શન કર્યું છે। આ પામારોઝા ઓઇલનું જે હમણાંનું માર્કેટ છે એ 1,500 થી લઈને 1,800 સુધીનું છે અને સમય જતાં કદાચ એનું માર્કેટ 2,000નું ક્રોસ બી કરી જશે। મોટી સ્કેલમાં ખેતી કરો તો થોડુંક નફો પણ વધારે થાય છે અને તમે 20 એકરમાં કરો અને 50 એકરમાં કરો આખર તમને સાધનો અને માણસોની જરૂરત એટલી જોઈએ છે એટલે અમે જેટલા પણ પ્રોજેક્ટ જોયા લગભગ એમાં અમને 40 થી 50 એકરમાં જ આ ખેતી બધી મળી એટલે અમે પણ આ 55 એકરમાં અમને કરી છે જે ખાસ કરી સૌંદર્ય પ્રસાધનો કોસ્મેટિક છે જેવી રીતે સાબુ છે શેમ્પુ છે અગરબત્તી છે પરફ્યુમ છે ડિયોડ્રન્ટ છે મહેંદી છે એવા બધા ઉત્પાદનોમાં આ તેલનો વપરાશ થતો હોય છે સાથે આયુર્વેદની કેટલીક ઔષધિઓમાં એનો સુગંધ તરીકે વપરાશ થાય છે કેટલીક ખાદ્ય પદાર્થોમાં કેટલીક કંપનીઓ એનો વાપર કરે છે અને ઘણા મસાજ સેન્ટરની અંદર મસાજ થેરેપીમાં પણ આ બહુ ઉપયોગી થાય છે। ખાસ કરીને કેટલો ઇન્વેસ્ટમેન્ટ છે સ્ટાર્ટિંગથી? ઇન્વેસ્ટમેન્ટમાં એવું છે કે તમે જેટલી મોટી જગ્યા રાખો એ પ્રમાણે એનું ઇન્વેસ્ટમેન્ટ ઘટતું જાય છે। એનું કારણ છે કે તમારે એના માટે જેટલી રાખવી પડતી મેન પાવર અને મશીનરીઝ એ લગભગ સરખું જ હોય છે નાની જગ્યા રાખો કે મોટી જગ્યા રાખો। તો આપણે એમ જોવા જઈએ તો ફક્ત ખર્ચની વાત કરીએ તો અંદાજે 30,000 થી લઈને 40,000 રૂપિયા પર એકર એ પ્રમાણે એનું આપણને ખર્ચ આવતું હોય છે। રમેશ ભાનુશાલી, GTV ન્યૂઝ, અબડાસા।